नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चेप्टर नंबर 6 ना स्वाध्याय ना एक्जाम्पल नो आज आपणे अभ्यास करिए। लेक्चर छे तीजो, स्वाध्याय नो 15मो एक्जाम्पल देखजो मित्रों। 10 सेंटीमीटर लंबाई ना अने 10^-3 मीटर स्क्वेर आडछेद ना क्षेत्रफळ धरावता विस्तार में 100 जी एटले गोस, 1 जी एटले 10^-4 टेस्ला जेटलू नियमित चुंबक के क्षेत्र जरूरी छे, तो एक गुंचराना तारनी महत्तम विद्युत प्रवाह धारना क्षमता 15 एम्पियर छे। केटला एम्पियर? 15 एम्पियर छे। तथा तेना केन्द्र एटले कोणनी आसपास एकम लंबाई दीठ वधुमां वधु 1000 आंटा पर मीटर एटले 1 मीटर दीठ 1000 आंटा विंटारी शकाय छे, तो आ माटे जरूरी एवा सोलेनोइडनी योग्य रचना समजाओ। सोलेनोइड केवो बनावो जोईए, केटली लंबाई होवी जोईए, केटला आंटा होवा जोईए, एना विशे आपणे कहेवानुं छे। धारो के तेना केन्द्रमां कोरमां फेरोमेग्नेटिक नथी, एटले फेरोमेग्नेटिक पदार्थ लेता नथी मित्रों। तो बी केटला आपे हता देखजो, रकम 100 जी एटले 100 × 10^-4 टेस्ला एटले 10^-2 टेस्ला। प्रवाह केटलो आप्यो? I = 15 एम्पियर पसार थाय। स्मोल m एकम लंबाई दीठ आंटानी संख्या 1000 आंटा पर एम्पियर पर मीटर एटले आंटा पर मीटर, एम्पियर मीटर ने पण आंटा पर मीटर छे। तो बी = μ0ni अथवा स्मोल ni ने करता बनाव तो B/μ0 એટલે કિંમત મુકશો 10^-2 4π × 10^-7 સાદું રૂપ આપીશું તો આપણને કેટલા મળે છે? 10^-2 અને 4π ની કિંમત 3.14 × 10^-7 મૂકીએ તો 7955 એટલે ni = એપ્રોક્સિમેશન કેટલા કહેવાય? 8000, કારણ કે એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર કિંમત નથી મળતી મિત્રો, એટલે આપણે 8000 લઈશું। તો આપણે માની લઈએ કે પ્રવાહ કેટલો હોવો જોઈએ? 8000 ક્યારે મળે છે? n અને i નો ગુણાકાર 8000 થવો જોઈએ। તો અહીંયા i = 10 એમ્પિયર, આટા n કેટલા હોય? 800 હોવા જોઈએ। કેટલા હોવા જોઈએ? 800। એકમ લંબાઈ આટાની સંખ્યા કેટલી? 800। તો કોણની લંબાઈ 50 સેન્ટીમીટર કહેવાય? કોણની લંબાઈ કેટલી? 50 સેન્ટીમીટર। માટે આટાની સંખ્યા કેટલી થાય? n = 400 તથા ક્ષેત્રફળ કેટલું? 5 × 10^-3 મીટર સ્કેલ લઈએ તો આપેલા મૂલ્ય માટે 5 ગણું થાય છે। હવે કેવી રીતના ખબર પડે છે કે આ લઈ શકાય? તો દેખજો, અહીંયા સ્મોલ એન આપણને આપે હતા, સ્મોલ એન ધારો કે કાઢી નાખીએ તો પ્રવાહ કેટલો થાય? 1000 એટલે 8 એમ્પિયર પ્રવાહ થાય। અંદાજિત કેટલો પ્રવાહ થાય? 8 એમ્પિયર, આટલા ચુંબકીય ક્ષેત્ર માટે। 8 એમ્પિયર એટલે એનાથી ઓછો 10 લઈએ અને 800 લ્યો એટલે 800 × 10 એટલે કેટલા થઈ ગયા? 8000 થઈ ગયા, તમે જોઈ શકો છો। 800 × 10, કારણ કે 10 એમ્પિયર પ્રવાહ લઈ ગયા, 15 નથી લેવાનો, એનાથી ઓછો। જો 15 લેવા જો તો આંટાની સંખ્યા ઘટી જાય છે, કારણ કે 15 લઈએ અને 8000 લાવવાના છે તો એનાથી ઓછા થાય, એટલે એપ્રોક્સિમેટ નજીક કેટલા? 10 અને 800। તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી થઈ? 800। તો કોણની લંબાઈ કેટલી? તો n = N/L, L વડે અંદર ગુણી કાઢો એટલે અંદાજિત કેટલા લઈએ? 50 સેન્ટીમીટર, મીટર કરો તો 0.5 કહેવાય। તો n = L, 0.5 એ ગુણી કાઢો જોડે, 5/10 એટલે 8.44, 400 આંટા થાય। આંટાની સંખ્યા કેટલી? કેપિટલ N ને કરતા બનાવશો તો 400 આંટા મળે। એકમ લંબાઈ દીઠ કેટલા હોવા જોઈએ? 400। એનું ક્ષેત્રફળ કેટલું? 5 × 10^-3 મીટર સ્કેલ લઈએ તો આપેલા મૂલ્યથી 5 ગણું થાય। આટલું લઈએ તો 5 ગણું થાય, બાકી થાય નહીં, કારણ કે 400 આંટા એના 5 ગણા થાય છે। આ રીતે આપણે મૂલ્ય એનું મેળવી શકીએ, કારણ કે એનઆઈ પરથી 8000 મળ્યા, એના પરથી કોણની લંબાઈ લીધી 50 સેન્ટીમીટર, આંટાની સંખ્યા મળી ગઈ અને ક્ષેત્રફળ અંદાજિત આપણે મેળવવાનું હોય છે, તથા એનું ક્ષેત્રફળ આંટાની સંખ્યા પરથી આપણે ક્ષેત્રફળ કહીએ છીએ એક આંટાનું, કારણ કે તમને લંબાઈ મળી, લંબાઈ પરથી તમે એના આંટાઓની સંખ્યા પરથી તમે ત્રિજ્યા શોધી શકો છો। એક આંટાની ટોટલ લંબાઈ આટલી, તો એક આંટાની ત્રિજ્યા કેટલી? આટલે 400 આંટા, તો 400 આંટાની ક્ષેત્રફળ π/r² પરથી તમે ત્રિજ્યા શોધી શકો અને એના પરથી આપણે ક્ષેત્રફળ લઈ શકીએ છીએ। એટલે ગણતરી મોટી છે, એટલે આપણે કહેવું તો કેટલા ગણું થાય? 5 ગણું થાય છે ક્ષેત્રફળ, કેટલા ગણું થાય? 5 × 5 = 25 એટલે 25 થશે, ક્લિયર? હવે 16મો એક્ઝામ્પલ દેખો મિત્રો, 16મો ખાસ દેખ્યો। કેપિટલ R ત્રિજ્યાના કેપિટલ N આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચરામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી X અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે જોઈ ગયા થિયરી B = μ0 I r² N/2 × X² + r² ની 3/2 જેટલું છે, તો દર્શાવો કે
गुंचराना केन्द्र पासे आ समीकरण जाणीता समीकरण जेवु बने छे गुंचराना केन्द्र पासे केन्द्र पासे आवु समीकरण बने छे के नहीं ए चेक करवानुं छे। बीजा नंबर बे समांतर एक ज अक्ष पर आवेला समान त्रिज्या आना गुंचराओ विचारो अने जेमना आटानी संख्या एन छे तथा एक समान दिशा में समान विद्युत प्रवाह दर आवे छे अने तेमनी वच्चेनु अंतर आर छे तेमनी वच्चेनु अंतर केटलुं छे आर छे आर छे तो दर्शाओ के बे गुंचराना मध्यमां तेमनी अक्ष पर आवेला बिंदुनी आसपास केपिटल आर नी सरखामणीमां नाना अंतर सुधी चुंबकीय क्षेत्र नियमित हशे जे लगभग बी केटला छे 0.72 टेस्ला जेटलुं अथवा 0.72 वडे दर्शावी शकाय અંશમાં આપે અમુક નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાતી આ ગોઠવણીને હેલ્મહોલ્ટ્ઝ ગુંચરા કહે છે। હવે નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે નાના ગુંચરા માટે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ નિયમિત ગુંચરાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ। હવે દેખીએ આનું ચુંબકીય ક્ષેત્ર પહેલાનો જવાબ બી બરાબર મ્યુ ઝીરો આઈ આર સ્કેર એન અપોન ટુ કૌંસમાં એક્સ સ્કેર પ્લસ આર સ્કેર ની 3/2 ઘાત ગુંચરાના કેન્દ્ર પાસે લઈએ તો એક્સ કેટલા લઈ લો જીરો જીરો મૂકી કાઢો એક્સ એટલે 2r³ આવે એક r² ઉડી જશે એટલે મ્યુ ઝીરો આઈ એન અપોન 2r થશે જે ગુંચરાના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનું પ્રમાણિત સ્વરૂપ છે। કયું સ્વરૂપ કહેવાય પ્રમાણિત સ્વરૂપ। હવે મિત્રો દેખજો એની સાથે આપણે જોઈએ આગળ બી પ્રશ્ન બીમાં તમને શું કીધું હતું એક વાહકતાનું ગુંચરું એક બીજી બાજુ ગુંચરું બે બંને ગુંચરામાં પ્રવાહ વિષમઘડી દિશામાં I1 અને I2 બંનેની ત્રિજ્યા R સમાન છે કેન્દ્ર O1 અને O2 લઈ લીધા બંનેનું એક્ઝેક્ટ મધ્યબિંદુ O છે મધ્યબિંદુથી બંને બાજુ એક બાજુ D જેટલા અંતરે Q બિંદુ બીજી બાજુ D જેટલા અંતરે P બિંદુ છે બંને વચ્ચે ટોટલ અંતર 2D છે અને કેન્દ્રથી બંનેના અંતર કેટલા R/2 આખું અંતર કેટલું છે C અને D ગુંચરાનું R કહીએ છીએ। તો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને રિંગો વચ્ચેના મધ્યબિંદુ O થી ડી અંતરે આવેલા બિંદુ પી પર ચુંબકીય ક્ષેત્ર મેળવતા કયા બિંદુએ પી પાસે પહેલા મેળવીએ બંનેના કારણે ક્યુને ધ્યાનમાં નથી લેતા પહેલા કયું લીધું પી તો O1 થી પી નું અંતર કેટલું થશે X1 કેટલું કહેવાય ટોટલ અંતર આપણે ધારી લઈએ કે પહેલા ગુંચરાનું છે તો X1 એનું અંતર ગણો તો કેટલું થશે R/2 + D આટલાથી O થી O1 R/2 અને O થી P કેટલા છે D તો R/2 + D તો ગુંચરા સી ના લીધે પી પરનું ચુંબકીય ક્ષેત્ર B1 હોય તો B1 બરાબર μ0 I R² N / 2 કૌંસમાં જે X લઈએ છે એ અંતર છે R/2 + D² + R² ની 3/2 એ તો આવે જ કઈ દિશામાં P થી O ની દિશામાં કઈ બાજુ P થી O2 ની દિશા P થી O ની દિશામાં આગળની તરફ હોય છે જમણા હાથના નિયમ પરથી આપણે મેળવી શકીએ। આ તો એક શોધ્યા આવું નામ બીજા ગુંચરા માટે પણ લઈ હવે બીજા ગુંચરા માટે પણ લઈ શકાય તે જ રીતે ગુંચરા ડી આકૃતિ યાદ કરવી ડીના લીધે પી પરના ક્ષેત્ર B2 હોય તો ગુંચરા ડીના કેન્દ્ર પર O2 થી પી નું અંતર O2P બરાબર X2 R/2 - D કારણ કે એ ગુંચરું આ બાજુ છે પી બિંદુ એની નજીક છે તો આખું R/2 માંથી ડી માઇનસ થશે તો B2 બરાબર μ0 I R² N / 2 કૌંસમાં R/2 - D નો સ્કેર પ્લસ R² ઉસની બાર 3/2 કઈ દિશામાં P થી O2 ની દિશા કઈ બાજુ દિશા મળશે P થી O2 ની દિશામાં મળે છે। હવે બિંદુ P પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર B થી P તો એને BP B1 + B2 કોમન શું નીકળે છે બંનેમાં μ0 I R² N/2 વધેલી કિંમત કૌંસમાં લખી પ્લસ કૌંસમાં 1/ કૌંસમાં સાદુરૂપ આપ્યું જે અહીંયા પ્લસ હતા પહેલામાં B1 ની કિંમત તો R² R/2 હતા તો એનું સાદુરૂપ આપ્યું R² + R² / 4 + D² સાદુરૂપ આખું લખ્યું છે એટલે તમે સાદુરૂપ જોવું પડશે પ્લસ RD કેટલી ઘાત થઈ 3/2 બાર તો છે જ લાસ્ટ છેલ્લા R² હતા એ ભેગા લઈ લીધા છે આમ તો વર્ક કરો પહેલા તો નિયમ પ્રમાણે એ દેખો નીચેનું પ્લસ દેખાશે અહીંયા +1 R² + R² / 4 + D² - RD ડાયરેક્ટ લખી દીધા છે આમ સાદુરૂપ આપવા જો તો નિયમ છે R/2 નો વર્ગ એટલે R² / 4 આવી ગયું પેલું પદ બીજું પ્લસ 2R/2 × D એટલે 2 2D એટલે RD + R² પહેલા લખ્યા +D² આવી ગયા D² તો એનું સાદુરૂપ લખ્યું પણ એ કેવા છે અહીંયા
આમાં માઇનસ હતા તો અહીંયા માઇનસ આવશે છેલ્લું મધ્યમ પદ, અહીંયા કેવું આવશે અવયવ પાડશે તો પ્લસ થઈ ગયા બંને. બંનેનું સાદુરૂપ આપીએ તો ડી લેસ ધેન આર હોવાથી ડી સ્કેર ને અવગણતા, છેદમાં જે ડી સ્કેર વાળા પદ છે એને કાઢી નાખો. કયા પદને કાઢવાના છે આપણે? ડી સ્કેર વાળા પદ કાઢી નાખો તો શું થઈ જશે? દેખ જો સાદુરૂપ આપીએ, બી થી પી બરાબર મ્યુ ઝીરો આઈ આર સ્કેર એન બાય ટુ કૌંસમાં વન ડી વાળા જતા રહે એટલે કેટલા વધ્યા? ફાઈ આર સ્કેર બાય ફોર, ચાર લસા લે, ચાર વત્તા એક એટલે પાંચ આર સ્કેર બાય ફોર પ્લસ આર ડી, લાસ્ટ ડી સ્કેર નીકળી ગયા. બીજા કૌંસમાં પ્લસ વન અપોન ફાઈ આર સ્કેર બાય ફોર માઇનસ આર ડી થ્રી બાય ટુ થઈ ગયા. હવે નીચેનામાંથી આપણે કોમન કાઢીએ, મ્યુ ઝીરો આઈ આર સ્કેર એન અપોન ટુ કૌંસમાં ફાઈવ આર સ્કેર બાય ફોર થ્રી બાય ટુ કોમન લઈએ, કેટલા વધ્યા? વન. આમાં નથી તો ઉલટાઈ દો, ફોર વડે ગુણાઈ જાય ફાઈવ આર વડે ભગાઈ જાય, ફાઈવ આર સ્કેર એક આર ઉડી જાય એટલે ફોર ડી અપોન ફાઈવ આર થ્રી બાય ટુ. એ રીતે નીચેનામ વન માઇનસ ફોર ડી અપોન ફાઈવ આર થ્રી બાય ટુ. હવે મ્યુ ઝીરો આઈ આર સ્કેર એન અપોન ટુ આર ક્યુબ, આર સ્કેર આર ક્યુબ, ચાર ઉપર અને પાંચ નીચે થ્રી બાય ટુ. હવે છેદ આખો અંશમાંથી, છેદમાંથી ક્યાં આવ્યા? અંશમાં તો ઘાત માઇનસ બંનેમાં, બાકી કૌંસ ઇમ્નાઇમ ઉપરના જેવા. મ્યુ ઝીરો આઈ એન આર સ્કેર ઉડી ગયા એટલે નીચે ટુ આર ફોર પાઇ ની થ્રી બાય ટુ કૌંસમાં ભાગ પાડ્યા. અવયવ જે કહેવાય દ્વિપદી વિસ્તરણનો નિયમ છે, આમ અવયવ પડતા નથી પણ આપણે યાદ રાખવા માટે અહીંયા કૌંસમાં મેં બતાવ્યું છે. દેખો દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરતા વન પ્લસ ફોર ડી અપોન ફાઈવ એન ની થ્રી બાય ટુ, તો શું થાય? પહેલાનો વર્ગ વન નો વર્ગ વન જ થાય, માઇનસ જે ઘાત છે આગળ આવી જાય માઇનસ થ્રી બાય ટુ, પહેલી કિંમત એમને વન ફોર ડી અપોન ફાઈવ આર પ્લસ છેલ્લા પદનો વર્ગ ફોર નો વર્ગ સિક્સટીન ડી સ્કેર અપોન ફાઈવ નો વર્ગ ટ્વેન્ટી ફાઈવ આર સ્કેર. છેલ્લું પદ ખૂબ જ નાનું હોવાથી અવગણતા કરી શકાય. તો અહીંયા દેખજો બે દુ ચાર એટલે બે દુ ચાર એટલે ત્રણ દુ છ ડી અપોન પાંચ આર, આ પહેલાની કિંમત, બીજામાં પ્લસ થઈ જાય, ફક્ત બીજામાં શું થઈ જાય? માઇનસ અને મધ્યમ પદ માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, પ્લસ સિક્સ ડી અપોન ફાઈવ આર. આ રીતે દ્વિપદી વિસ્તરણના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આમ તો આવો નિયમ છે ને, પણ આપણે ઝડપથી ગણવા માટે આવું લઈએ છીએ મિત્રો, ક્લિયર? તો આ રીતે સાદુરૂપ આપી શકાય. હવે બી થી પી બરાબર કેટલા છે? બી થી પી આ બી છે મિત્રો, બી થી પી બરાબર મ્યુ ઝીરો આઈ એન અપોન ટુ આર ફોર પાઈ ની થ્રી બાય ટુ હતા અને જે કૌંસ હતા એ ઉડાડી કાઢીએ, અહીંયા કિંમત છે દેખજો સિક્સ ડી અપોન ફાઈવ આર ઉડી જશે એટલે વન વત્તા વન કેટલા વધ્યા? ટુ. તે ટુ આપણે ઉપર લીધા છે, એ ટુ આપણે ઉપર લીધા છે, આઈ ગયા ટુ. હવે એનું સાદુ મ્યુ ઝીરો આઈ એન અપોન આર ટુ ટુ ઉડી ગયા ફોર પાઈ ની થ્રી બાય ટુ, મ્યુ ઝીરો આઈ એન અપોન આર ફોર બાય ચાર અપોન પાંચ, એનું સાદુરૂપ આપો કેલ્સીમાં, જે જવાબ આવે એને ત્રણ વખત ગુણવાના, એના એ જ કિંમતોને ત્રણ વખત ગુણો, એનો જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢો એટલે ફાઇનલ જવાબ મળશે પોઈન્ટ એકોતેર પંચાવન. ફરી દેખજો ચાર અપોન પાંચ ને એને ત્રણ વખત, ચાર ઉપર ત્રણ નીચે પાંચ ત્રણ, બરોબર? એટલે અથવા તો ચાર ભાગ્યા પાંચ એટલે શું થશે? ચાર ભાગ્યા પાંચ એટલે પોઈન્ટ આઠ થશે, પોઈન્ટ આઠ, પોઈન્ટ આઠ ગુણ્યા પોઈન્ટ આઠ ગુણ્યા પોઈન્ટ આઠ ત્રણ વખત, એનો જે જવાબ આવે એનું વર્ગમૂળ પોઈન્ટ એકોતેર પંચાવન થશે. એટલે બી થી પી બરાબર મ્યુ ઝીરો આઈ એન અપોન આર ગુણ્યા પોઈન્ટ બોતેર ટેસ્લા કહેવાય. તો આ મધ્ય બિંદુ ઓની આસપાસ ટુ ડી લંબાઈના નાના વિસ્તારમાં ક્ષેત્ર સમાન હોય. હવે આ તો આપણે પી બિંદુએ શોધી, આવું આવું ક્યુ બિંદુએ શોધો તમે શોધી શકો, એમાં પણ જવાબ આટલો જ મળે, બદલાઈને એ આ બાજુ મળશે, બીજું કંઈ છે ને. એના નાના વિસ્તાર નજીકના વિસ્તારમાં ખૂબ જ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય એક સમાન જોવા મળે છે. હવે સત્તરમો એક્ઝામ્પલ મિત્રો દીધો, સત્તરમો ખાસ તૈયાર કરવો એમસીક્યુ માટે અને એક્ઝામ્પલ માટે. પચીસ સેન્ટીમીટરની આંતરિક ત્રિજ્યા અને છવ્વીસ સેન્ટીમીટરની બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોર, આર વન બરાબર પચીસ અને આર ટુ બરાબર છવ્વીસ, બે ત્રિજ્યાઓ આપી છે કોણની અંદર અને બહારની. કોણનો ઘર કે જે ફેરોમેગ્નેટિક નથી ની આસપાસ તાણના પાંત્રીસો આંટા, કેટલા છે? પાંત્રીસો, એન બરાબર આંટા વીંટા રહેલા છે. જો તારમાંથી અગિયાર એમ્પિયર પ્રવાહ પસાર થતો, આઈ બરાબર અગિયાર એમ્પિયર હોય તો ટોરોઇડની બહાર, ટોરોઇડની કોણની અંદર અને ટોરોઇડ વડે ઘેરાયેલી ખુલ્લી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ત્રણ પ્રશ્નો છે, ત્રણેય પ્રશ્નોના આપણે જવાબ મેળવીશું મિત્રો. તો કેવી રીતના મેળવી શકાય? દેખજો ટોરોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય થિયરીમાં સમજાય તો શૂન્ય. ટોરોઇડના ગર્ભમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? બી બરાબર મ્યુ ઝીરો એન આઈ. તો જ્યાં સ્મોલ એન બરાબર કેટલા કહેવાય? કેપિટલ એન અપોન ટુ પાઈ આર.
પણ આર કેટલા લેશો સ્મોલ એન એટલે પરિઘ પર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આર વન આપે 25 આર ટુ 26 એન આપે છે 3500 આઈ આપે 11 એમ્પિયર તો સરેરાશ ત્રિજ્યા શોધવી પડશે આર બરાબર કેટલા લઈ શકાય આર વન પ્લસ આર ટુ બાય ટુ બરાબર 25 પ્લસ 26 બાય ટુ એટલે 25.5 સેન્ટીમીટર મીટર કરો તો 0.255 મીટર કહેવાય ચલો કિંમત મુકાઈ દે બી બરાબર મ્યુ ઝીરો એન આઈ બરાબર 4π·10⁻⁷ ગુણ્યા આંટાની સંખ્યા એન અપોન 2π આર એટલે 3500 ભાગ્યા 2π આરની કિંમત 0.255 અને છેલ્લા આઈ ગુણ્યા 11 સાદું રૂપ આપો આખા કૌંસનું તો બી બરાબર 3.02×10⁻² ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે હવે સી ટોરોઇડ વડે ઘેરાયેલી ખુલ્લી જગ્યામાં કહીએ એટલે અંદરની તો એ ટોરોઇડ દ્વારા ઘેરાતા અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું એ પણ થિયરી જોઈએ હતા શૂન્ય હોય છે હવે 18મો પ્રશ્ન મિત્રો દેખો તો આપેલા પ્રશ્નોના જવાબ આપો તો એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલું છે કે જે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય પરંતુ તેની દિશા એક જ હોય પૂર્વથી પશ્ચિમ એક વિદ્યુતભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો પ્રારંભિક વેગ વિશે કહેવાનું છે તો કણનો પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્ર બીને સમાંતર કે પ્રતિ સમાંતર હશે શરૂઆતમાં સુરેખ માર્ગ હોય તો બંને કેવા હોય વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાન દિશામાં હશે તેથી તે ક્ષેત્રમાં થોડું પણ વિચલન પામ્યા વગર સીધા પથ પર ગતિ કરે છે એફ બરાબર QVB સાઈન થીટા થીટા 0 મૂકો બળ લાગતું નથી બળ ના લાગે તો કઈ ગતિ કરે ફક્ત સીધી રેખામાં ગતિ કરતા હોય તેવું લાગે છે આપણે કીધું આ પહેલો પ્રશ્ન બીજા પ્રશ્નમાં દેખજો મિત્રો તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદું જુદા હોય છે જુદા જુદા બિંદુએ કેવા છે જુદા જુદા તેમાં એક વિદ્યુતભારિત કણ દાખલ થાય છે વિદ્યુતભારિત કણ શું કરે દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે જટિલ માર્ગે શું આવે છે બહાર આવે જો તેને આ વાતાવરણ સાથે કઈ તેની વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ અનુભવી હોય તો શું તેની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે પ્રશ્ન કીધો છે તો આપણે કહી શકાય હા સમાન હશે બંને ઝડપ અંતિમનો પ્રારંભિક કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ ક્ષેત્રને લંબરૂપે હોવાથી તે વેગ વીની દિશા બદલે છે ફક્ત વેગ વીની દિશા બદલે છે મૂલ્ય નહીં માટે કહેવાય એના અંતિમ ઝડપ અને પ્રારંભિક ઝડપ કેવી હોય સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરે તો ફક્ત વેગની દિશા બદલાય મૂલ્ય બદલાતા નથી સી પ્રશ્ન દેખો પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ચેમ્બરમાં દાખલ થાય છે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો દાખલ થાય છે તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરશે કોઈ પણ કોણાવર્તન વગર કઈ રેખામાં સીધી રેખામાં તો જવાબ દેખજો મિત્રો પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન નિયમિત વિદ્યુતભારિત ચેમ્બરમાં કઈ બાજુ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન છે તો વિદ્યુતભારિત ચેમ્બરમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં દાખલ થાય છે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન હોય તો કઈ દિશામાં દાખલ થાય તો ઉત્તરથી દક્ષિણ દિશામાં દાખલ થાય તો આ ગતિમાન ઇલેક્ટ્રોન પર જો વિદ્યુતીય બળ ચુંબકીય જેટલું જ અને વિરુદ્ધ દિશામાં વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ બંને કેવા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય તો તેનું વિચલન થતું નથી વિચલન એટલે બંને સમાન હોય તો કોઈ જ ફેરફાર અનુભવાય નહીં માટે ચુંબકીય બળ દક્ષિણ દિશા તરફ હોય છે ચુંબકીય બળ કઈ દિશામાં દક્ષિણ તરફ માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર બી નીચેની દિશા તરફ લંબરૂપે હોવું જોઈએ એટલે ઈ અને બી પરસ્પર લંબ હોય છે માટે એનું વિરુદ્ધ દિશામાં મતલબ કે વિરુદ્ધ દિશામાં હોય તો તેનું વિચલન થતું નથી આ રીતે પ્રશ્નોના જવાબ આપી શકાય આના પછીનું 19મો એક્ઝામ્પલ આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું પરંતુ મિત્રો આ લેક્ચરની અંદર આપણે કેટલા એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો તો 15, 16, 17 અને 18 ચાર એક્ઝામ્પલ જ જોઈએ છે 15, 16, 17, 18 નો અભ્યાસ આગળના લેક્ચરમાં આનાથી આગળ આપણે અભ્યાસ કરીશું મિત્રો